ગાંધીનગરના માણસા તાલુકાના પડુસમા ગામમાં જળબંબાકાર. ભારે વરસાદને કારણે પડુસમા ગામમાં થયું પાણી પાણી. પડુસમા ગામમાં ઘરો દુકાનોમાં પાણી ફરી વળ્યા. જળબંબાકારને કારણે પડુસમા ગામના લોકોની સ્થિતિ કફોડી બની છે. તો ગામમાં ચારે તરફ પાણી જ પાણી છે. જમીન ત્યાં જળની સ્થિતિ પડુસમા ગામની થઈ છે. પડુસમા ગામ અત્યારે પાણી જ પાણી છે. લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર. માણસા તાલુકામાં પડેલા વરસાદને પગલે માણસા તાલુકામાં આવેલ પડુસમા ગામ જે છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ પડુસમા ગામ કે જે સમગ્ર ગામ જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. કેડસમા પાણી પડુસમા ગામના તમામ વિસ્તારોમાં ભરાયા છે. કેટલાક વિસ્તારમાં કેડસમા તો કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી જે છે તે પડુસમા ગામમાં ભરાઈ ગયા છે. લોકોના ઘરો પણ હાલ પાણીમાં ગરકાવ થતાં લોકો પણ ઘરમાં જ બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. તો લોકો ઘરની બહાર નહીં નીકળવા હાલ મજબૂર બન્યા છે. ગામમાં આ સ્થિતિ અનેકવાર સર્જાય છે, જેને લઈને આનું નિરાકરણ લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. ગાડી જે છે તે ફસાઈ હતી, તેને કાઢવા માટે હાલ ટ્રેક્ટરનો સહારો જે છે તે લેવામાં આવી રહ્યો છે. અન્ય તરફ આપ જોઈ શકો છો કે જે બાળકો જે છે તે આ પાણીમાં મજા લઈ રહ્યા છે. એક જે ટેન્ક જે બકડ્યું છે એટલે કે જેમાં રાંધવાનું હોય છે તેની અંદર બેસીને નોહડી બનાવીને આ વિસ્તારમાંથી પસાર જે છે તે થઈ રહ્યા છે અને તેની મજા માણી રહ્યા છે. પરંતુ ગામજનો જે છે તે હાલ ભરાયેલા પાણીમાં હાલ ફસાયા છે અને બાંધમાં મુકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામજન સાથે વાત કરીશું, ગામમાં સ્થિતિ શા માટે ભેગી થઈ છે? પાણીના જે જવાની જગ્યા હતી એ બધી પૂરાઈ જઈ છે. પેલી બાજુ એક દબાણ થઈ ગયું, બીજું એક તળાવ પૂરાઈ ગયું છે, એટલે બધું પાણી હોય ભેગું થાય. આખા ગામનું પાણી એક જ જગ્યાએ આવે છે. આખા ગામનું ઠેઠ પેલી બાજુથી ઠેઠ આટલા ઊંધી, એટલે બધું પાણી એક જ જગ્યાએ ભેગું થાય છે, એટલે આ બધું ભેગું થઈ ગયું છે. ગામ આખું જ ગામ પાણી પાણી કેમ પણ થઈ જાય છે? એટલે ગટર તળાવ કોઈ મોટું નહીં, અમારે તળાવની કોઈ પોચ વરથી સરપંચ નહીં, એટલે સરપંચની સમસ્યા અમારે સાહેબ. એટલે સરપંચ આવે તો થાય. હા, પણ સરપંચ તો પહેલાં પણ હતા તો એનું સોલ્યુશન લાવી શક્યા હોત ને? અત્યારે વહીવટદાર કોઈ યોગ્ય કામ નથી કરતા, નહીં કરતા કોઈ, એ એમની રીતે બધા કરે. કર્યું તલાટી તો અત્યારે આવે એવું જ નહીં પોઝિશન હોય, એટલે પછી કઈ રીતે થાય? તો ગ્રામજનોનું કહેવું છે કે પાણીનો જે નિકાલની વ્યવસ્થા હતી તે હાલ દબાણને લઈને પૂરાઈ ગઈ છે અને તેને જ લઈને આ સ્થિતિ જે છે તે પડુસમા ગામની વર્ષોથી જે છે તે થઈ રહી છે. તલાટી દ્વારા કોઈ યોગ્ય આયોજન કરવામાં નથી આવ્યું. હાલ આ સ્થિતિ સર્જાઈ હોવા છતાં પણ તલાટી હાલ ગામમાં નહીં હાજર હોવાને લઈને પણ ગ્રામજનો જે છે તે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી સરપંચ નહીં હોવાને લઈને અને ગ્રામજનોની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવતા હાલ પડુસમા ગામની સ્થિતિ જે છે તે લોકોની સમક્ષ બયા થઈ રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, પડુસમા.